આપણો જે વિષય છે છે તર્કશાસ્ત્રની ભૂમિકા ધારણા વિધાન અને તારણ દોસ્તો આવા જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે આપણે એને એના થોડાક ટોપિક સમજી લઈએ કે કઈ રીતે આપણે એને પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું પહેલું છે કે આવા પ્રશ્નોની વાસ્તવિકતા જોવાની નથી પરંતુ કથનમાં જે આપ્યું છે તે સત્ય માનીને એ આપણે આગળ વધવાનું છે કહેતા એ જે વિધાન છે એને આપણે સત્ય માની અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે અનુમાનમાં આપેલ વિધાન વાસ્તવિક રીતે સત્ય ન પણ હોઈ શકે તેવા સમયે વિધાનને માનસિક રીતે સત્ય માનીને આપણે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો છે કદાચ વિધાન સત્ય નથી પણ આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણે એ કરી શકીએ પ્રશ્નમાં એક બે ત્રણ એવી ધારણાઓ પણ આપેલી હોય તેની નીચે ચાર કે પાંચ એના તારણો પણ આપેલા હશે તારણોમાંથી આપણે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ ઉદાહરણમાં એક વાક્ય છે કે તે મોલમાં સાડી મોંઘી મળે છે આ વિધાનની વિરુદ્ધ ધારણા કઈ હોઈ શકે આમ જોવા જઈએ તો સહેલો છે પરંતુ આપણે સમજવા માટે આ રીતનો મૂકેલો છે તો અહીંયા એના ઓપ્શન આપેલા છે કે તે મોલમાં સસ્તી સાડી નથી તે મોલમાં કેટલીક સાડી મોંઘી છે તે મોલમાં સસ્તી સાડી છે ને તે મોલમાં માત્ર બ્રાન્ડેડ સાડી છે કહેતા વિધાનની વિરુદ્ધ ધારણા તો આપણે તરત જ સમજી શકીએ કે મોંઘી તો એનો જવાબ આવશે સસ્તી તો આ પ્રશ્નોનો જવાબ આવશે સી એટલે કે તે મોલમાં સસ્તી સાડી છે બાકી બધા વિધાન જે છે એને મળતા આવે છે એટલે એનો જવાબ જે છે એ વિરુદ્ધ એટલે કે સસ્તી સાડી છે